વડોદરામાં 31,000 મતદારોના નામ અલગ અલગ બે મતદાર યાદીમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓએ કલેક્ટરને કરી રજૂઆત. બે મતદાર યાદીમાં નામ હોય તેવા લોકોની માહિતી ભાજપના નેતાઓએ કલેક્ટરને સોંપી. સમગ્ર મામલે કોંગ્રેસે પણ તપાસ કરવાની માંગ કરી. સાથે સવાલ ઉઠાવ્યો કે ભાજપ નેતાઓ પાસે મતદાર યાદી કેવી રીતે પહોંચી. આઈ વન્ડર એમની પાસે આ ડેટા ક્યાંથી આવ્યો, એ બી આ સિસ્ટમમાંથી આવ્યો છે કે એમને પોતે જનરેટ કર્યો છે. જો એમની પાસે સિસ્ટમમાંથી ડેટા આવ્યો હોય તો ડેટા ક્યાંથી લીક થાય છે એ બી મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે. અને પોતે આખી મતદાર યાદી ડિજિટાઇઝ કરાવીને ડુપ્લિકેટ શોધ્યા હોય તો જો આ લોકો કરી શકતા હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કરી શકતા હોય, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કેમ ના કરી શકે, એના ડુપ્લિકેટ નામ કેમ ના કમી કરી શકે, એ મોટો પ્રશ્ન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સિસ્ટમ્સ પર બી ઊભો થાય છે.